આફ્રિકન દેશ ગાનામાં દેહાત દંડની સજા ખતમ કરવા માટે સંસદમાં મતદાન થયું હતું. રાજદ્રોહી ગુનાઓને બાદ કરતા અન્ય તમામ અપરાધો માટે મોતની સજા આપવાની જોગવાઈને હવે ગાનામાં ખતમ કરવામાં આવી છે. છેલ્લા 3 દાયકાથી ગાનામાં અમલમાં આવેલી ફાંસી આપવાની સજા પર આ મતદાનના કારણે રોક લાગી ગઈ છે. કાયદાની આ જોગવાઈમાં ફેરફાર માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે અને બાદમાં ફાંસીની સજા સત્તાવાર રીતે ખતમ થઈ જશે. સંસદની આ કાર્યવાહીનું ઘાનામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આના લીધે હવે 6 મહિલા સહિત મોતની સજા ફટકારાઈ હોય તેવા 178 કેદીઓની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવશે. ઘાનાના કાયદા મંત્રી ઇનોક જેંગરના કહ્યા મુજબ દેશની સરકાર દરેક વ્યક્તિના માનવ અધિકારોનો ખ્યાલ રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને કોઈનો જીવ લેવાનો અધિકાર ન હોવો જોઈએ. નોંધનીય છે કે આફ્રિકાના લગભગ 26 જેટલા દેશોએ મોતની આ સજાને રદ કરી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.